હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ કેમ છો બધાને મજામાં બધા વેરી ગુડ ચાલો વાચન તમને આ પાછળ આપેલું છે બરાબર છે તમારી બુકમાં પાછળ જે પૂરક વાચન આપેલું છે તેમાં આપણે પેલું કાવ્ય છે શેરીએ આવે સાદ સરસ મજાનું આ કાવ્ય છે કોયલનું કાવ્ય છે તો આજે આપણે પૂરક વાંચનનો અભ્યાસ કરીશું તો તેમાં સૌપ્રથમ પેલું કાવ્ય છે શેરિયા આવે સાદ તો તેમના કવિનું નામ છે રાજેન્દ્ર શાહ શું નામ છે તેમનું રાજેન્દ્ર શા એમનો જન્મ અઠ્યાવીસ એક ઓગણીસો ને તેરમાં એમનો જન્મ થયેલો છે અને તેમનું મૃત્યુ બે એક બે હજાર દસમાં એમનું મૃત્યુ થયેલું છે તેમનું અવસાન થયેલું છે આગળ જોઈએ હવે કવિ પરિચય વિશે કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો ક્યાં થયેલો હતો તો કે ખેડા જિલ્લાના કપડવંજમાં એમનો જન્મ થયેલો હતો આંબે મોર રૂમઝૂમ અને મોરપીચ એ તેમના સંગ્રહો છે તેઓ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે ક્યાં પુરસ્કારથી સન્માનિત થયા છે તો કે તેઓ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે આ થયું આપણું કવિ વિશેની માહિતી તો હવે આપણે આગળ જોઈએ કે આપણું આ કાવ્ય છે તેમાં આગળ શું કહેવા છે કે કોના વિશે કહેવામાં આવેલું છે તો આ કાવ્યમાં બાળકમાં રહેલા કુતુહલ અને સાહસના ભાવો નિરૂપાયા છે બાળકો દરેક ઋતુમાં દરેક ઋતુનો કુદરતમાં થતા ફેરફારનો કેવો તો રોમાંચ અનુભવે છે અને ઉમકાળથી એનું સ્વાગત કરે છે તેની આ વાત ગીતમાં કરેલી આ લખાય છે તો ઉપરાંત વડીલો અને એમની ટેવ મુજબ સૂચનાઓ આપે તે માટે નહીં પણ મુક્ત મને રમવા મળે તે માટે બધા બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે નાના બાળકો છે તે ઋતુ ફરે છે તો તેમનો આનંદ માણવા માટે તે રમવા માટે પોતાનું મન મુક્ત કરીને રમવા મળે તે માટે તે આંબાવાડીએ જવા ઈચ્છે છે એટલે કે જે આંબા છે તેની વાડી છે વાડીમાં નકરા આંબા હોય તેને કહેવાય આંબાવાડી તો ત્યાં જવા ઈચ્છે છે તો તો હવે આપણે આ કાવ્યની શરૂઆત કરીએ પેલું છે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાલ હાલ ને આંબા વાડીએ હજી પોર ની તાજી યાદ શું કહ્યું છે કે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાલ એટલે કે જે ઝાડ અને વેલાના પાંદડાઓથી ઘેરાયેલી ઘટાઓમાં જે કોયલ બોલે છે એનો મધુર અવાજ શેરીમાં આવે છે હજી તાજી યાદ એટલે કે આપણે આંબાની વાડીઓમાં જઈએ ત્યાં અત્યાર સુધી રહી ગયેલા વર્ષોની પ્રત્યેક યાદ આપણે તાજી કરીએ એટલે કે પેલા જયારે નાના હતા ત્યારે આપણે ત્યાં બહુ રમવા જતા હતા તો હવે કહે છે કે ચાલને આપણે પોર ની તાજી યાદ છે એ આપણે કરી લઈએ એટલે કહ્યું કે જે ઝાડને વેલાવના પાંદડાઓમાં જે ઘેરાયેલી ઘટાઓમાં સરસ મજાનો આંબો છે તેમાં કોયલ બેઠી છે અને તે કોયલ બોલે છે તેનો શેરીએ સુધી અવાજ આવે છે એટલે કહે છે કે ચાલ આપણે આંબાની વાડીઓમાં જઈએ અને ત્યાં અત્યાર સુધીની રહી ગયેલા વર્ષની પ્રત્યેક યાદને તાજી કરી લઈએ ત્યાર પછી પાંદડોએ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર કોઈને મોટા મરવા અને કોઈને છે શું છે કે એ નહીં પેખીએ એવો એનો મોર એટલે કે જોઈ ન શકાય એટલી આંબાના ઝાડ પર ફૂલ મંજરીઓ ઝૂલી રહી છે શું ઝૂલી રહ્યું છે તો કે એટલા બધા ફૂલ આવેલા છે તે આ પાંદડા તો કોઈ દેખાતા નથી એટલી હદે તેમાં ફૂલ આવેલા છે એટલે કે તે ઝૂલી રહ્યા છે જ્યાં કોઈને નાની નાની પાકેલી કેરીઓ દેખાય છે તો કોઈને અંકુર કે ફણગા ફૂટતા દેખાય છે હજી જે ઝાડ છે 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 તેમાં ફૂલો ફૂલો આવી રહ્યા થઈ અને તેમાં શું દેખાય છે તો કે નાની નાની પાકેલી કેરીઓ દેખાય છે તો કોઈકને અંકુર કે ફણગા ફૂટતા હોય તેવું દેખાય છે ત્યાર પછી ડોલતી ડાળે ઘૂમીયે પણ ગજવી ઘેરો નાદ કુંજમાં કોયલ બોલતી એનો સેરી આવે સાદ શું કયું છે કે ડોલતી ડાળે ઘૂમીએ પણ ગજવી ઘેરો ના એટલે કે ચાલને આપણે આંબાના ઝાડીની જે ડોલતી ડાળીઓ પર ગોળ ગોળ ઘૂમીએ અને બૂમા બૂમ કરીને વાતાવરણ ગજવીએ આંબાની જે મોટી વડવાયુ જે છે કે જેની ડાળ જે છે તેની ઉપર આપણે જે ડોલતી ડાળ છે તેની ઉપર આપણે ગોળ ગોળ અને બુમા બૂમ કરીને વાતાવરણ આખું ગજવી દઈએ ઝાડના વેલાના પાંદડાઓથી ઘેરાયેલી ઘટાઓમાં જે કોયલ બોલે છે કે જેનો અવાજ મધુર છે અને તેમનો તેમનો અવાજ અવાજ ક્યાં સંભળાય છે છે તો કે સુધી આવે ત્યાર પછી છે હાલિયે ભેરું સોરી ઘરનું નાનું આંગળું ગમે મોકળું મોટું વન કોઈનોય રંજાળ રંજાડ નહીં ખેલવા મળે દન શું કહ્યું છે કે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન એટલે કે ના, ઘરનું નાનું ઘરનું આંગણું કેવું છે તો કે ઘરનું આંગણું તો નાનું છે તેથી ખુલ્લી જગ્યાઓમાં છૂટથી રમવા મળે તેવો વિશાળ વનવગડો અમને ગમે છે કે જ્યાં ઘરના આંગણા કરતાં પણ વિશાળ જગ્યા હોય તેવું મોટું જે આંગણું હોય કે વિશાળ વનવગળો હોય ત્યાં અમને ગમે છે જ્યાં કોઈ હેરાનગતિ નથી અને બસ આખો દિવસ માટે રમવા જ મળે છે કે જ્યાં કોઈ આપણને હેરાન કરવા વાળું હોય એટલે કહ્યું છે કે કોઈ નો રંજાડ નહીં નથી અને બસ આખો દિવસ રમવા મળે છે તો ઘરનું નાંગણું તો કેવું લાગે છે કે નાનું લાગે છે એટલે રમવા માટે કેવું જોઈએ છે મોટું મેદાન જોઈએ છે વિશાળ વનવગડો જોઈએ છે ત્યાર પછી હાલિયે ભેરુકાયે જે કોઈ હોય તે રહે બાદ કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ શું કહ્યું છે કે મિત્રો આપણે રમવા જઈએ પછી જે મિત્રો સાથે આવતા ડરતા હોય તે આવા મધુર વાતાવરણમાં રમ્યા વગરના રહી જ જાય છે શું કહે છે કે ચાલ આપણે જઈએ રમવા પછી જે કોઈ મિત્રો જે છે કોઈ ડરે છે રમવા આવતા માટે ડરે છે છતાં તે આપણી સાથે હશે તો એ પણ રમ્યા વગરના જશે જ નહીં એ પણ આપણી સાથે રમવા લાગી જશે તો ઝાડ વેલાના પાંદડાઓથી ઘેરાયેલી ઘટાઓમાં કોયલ બોલે છે તેનો મધુર અવાજ શેરીમાં સંભળાય આવે છે સરસ મજાનું કોયલનો મીઠો અવાજ છે તે શેરી સુધી સંભળાય છે અને બાળપણના મિત્રોની યાદ તાજી કરવા માટે ફરી પાછા તે આંબાવાડીમાં જાય છે અને ત્યાં ડાળીઓ છે તેમાં ઝૂમવા માંડે છે ગોળ ગોળ ઘૂમવા માંગે છે અને તે ગજવી મૂકે છે કે પોતે અવાજ કરીને આખું વાતાવરણ સરસ મજાના અવાજથી ગજવી મૂકે છે અને ત્યાં મોકળું મોટું વિશાળ મેદાન છે એટલે રમવાની પણ ખૂબ મજા આવે છે તો આ કાવ્ય અહીં પૂર્ણ થાય છે સરસ મજાનું કાવ્ય છે હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ તો પેલું છે કુંજ એટલે કે ઝાડ અથવા વેલાના પાંદડાએથી થયેલી ઘટા પોર એટલે કે ગયા વર્ષે પેખવું એટલે કે જોવું મોર એટલે આંબાના ફૂલ મંજરી જેને કહેવાય મોર કોઈ પણ વૃક્ષ હોય અથવા તો કોઈ છોડ હોય તેમાં જે ફૂલ આવે છે તેને કહેવાય મોર મરવો એટલે કે નાની કેરીને શું કહેવામાં આવે છે મરવું અંકોર એટલે ફણગો ઘેરો નાદ એટલે વધારે તીવ્રતા વાળો અવાજ મોપડું એટલે ખુલ્લું રંજાળ એટલે કનડગત કોઈ હેરાન કરે નહીં તેને કહેવાય રંજાળ કાયર એટલે ડરપોક દન એટલે દિવસ તો આ કાવ્ય અહીં પૂર્ણ થાય છે મોરપીચ આ કાવ્ય લેવામાં આવેલું છે જે રાજેન્દ્ર શાહ જે બાળ સંગ્રહ છે તેમાંનો એક સંગ્રહ છે મોરપીચ તેમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે થેન્ક યુ